वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर सातमू तरंग 58मू भगवान श्री हरि मोटेरा गाम थी श्रीनगर पधारी साबरमती में स्नान करे छे ए प्रसंग आ तरंग में श्रवण करीशू। श्री हरिवर की खबर ही श्रीनगर में सुनाए, नगरवासी हरिजन सब आए अति मुद पाए। आखा गाम में समाचार मळ्या। सेना समाचार? श्री हरिवर के खबर हे श्रीनगर में सुनाए। अमदावाद शहर में आसपासना नगर में समाचार मळ्या कि भगवान श्रीहरि मोटेरा में पधारिया छे। भक्तों हृदय में आनंद थयो छे। प्रेमनु लक्षण छे कि प्रियतमनी वात सांभळे ने एनु नाम सांभळे ने एटली वात में तो एना शरीर में जाने नवो प्राण आव्यो होय ने आटलो आनंद थाय। हवेना युग में आवो साचो प्रेम पण जोवा न मळे एवुं थई गयुं। असत्य एटलू बधुं वधी गयुं छे एमां साचुं क्यां ए शोधवुं भारे पड़ी गयुं। एटलो घरु थतुं जाय दादा। केवी अद्भुत वात छे। समाचार मळतानी साथे भक्तोना हृदयमां आनंद थयो छे। आये अति मुद पाय। बधा भक्तो आववा लाग्या छे। फूल के लीने हार ही तोरा बाजू जोउं। सहुए फूलना हार लीधा छे, तोरा लीधा छे, बाजूबंद फूलनी पछेड़ी टोपी छड़ी गुच्छ वगैरे लीधु। जे जे भक्तों ने जेवु जेवु मळ्यु ए दरेक भक्तोए तैयारी करी। महाराज ने टोपी पहेरावशू, महाराज ने सरस बाजूबंद बांधशू, कोई मारा प्रतीक भाई जेवा होय तो महाराज माटे बर्फी बनावी, महाराज ने बर्फी जमाड़शू। प्रेम तो एवो छे ने। महाराज माटे જેતલપુરનો યજ્ઞ પૂરો થયો ત્યારે ઘણા બધા સંઘો આવેલા, એમાં એક હરિભક્તનો સંઘ સોનાના કુંડળ લઈને આવેલો। મહારાજને વિનંતી કરી, મહારાજા કુંડળ તમારા માટે લાવ્યા છે, અમારા હાથે પહેરાવા છે। મહારાજે કહ્યું સારું, અને જ્યાં પહેરાવા જાય ત્યાં તો કાનના કાણા બુરાઈ ગયેલા। બાલ્યાવસ્થામાં કાણા પાડ્યા હોય પછી તો મહારાજ સોનાના કુંડળ લગભગ પહેરતા નહોતા, એટલે કાણા બુરાઈ ગયેલા। હરિભક્તોએ કહ્યું મહારાજ કાણા તો બુરાઈ ગયા લાગે છે। મહારાજ કે તો પેલા પાડેલા ને તમે થોડું દબાવો ને પડી જશે। હરિભક્તોએ આમ દબાવ્યું, અણી હોય ને, અણી વાગતાની સાથે લોહીની શેર ફૂટી। હરિભક્તોને અરેરાટી ઉપડી, અરે મહારાજ આ શું થયું? મહારાજે કહ્યું ચિંતા ન કરો, તમારો પ્રેમ હતો ને એટલે મેં કાનમાં કુંડળ પહેરી લીધા, અમને કંઈ દુખતું નથી, લોહી નીકળી ગયું તો બંધ થઈ જશે। આવી રીતે ભક્તોના પ્રેમને ભગવાને સ્વીકાર્યો છે। ભગવાન અને મોટા પુરુષ નાનામાં નાના જીવના પ્રેમને સ્વીકારી શકે છે। શ્રીનગરથી મોટેરા સુધી હરિભક્તોની લાંબી લાઈન થઈ।
શ્રીહરિ મોટેરામાં બેઠા હતા ત્યારે ઘણા જ હેતથી શ્રીનગરના ભક્તો આવ્યા. જે જે ભક્ત આવતા તે બધા શ્રીહરિને પગે લાગતા. તેમના મનમાં ઘણો ઉમંગ હતો. બધા ઘણા પ્રેમથી શ્રીહરિની પૂજા કરતા. આપણા મંદિરમાં પણ આપણે જોઈએ, શનિવાર હોય, હરિભક્તો આવતા હોય, કોઈ ફ્રૂટ લાવે, કોઈ ગ્રોસરી લાવે, કોઈ બીજું કંઈક લાવે, કોઈ ફૂલ લાવે, કોઈ નાગરવેલના પાન લાવે ઘનશ્યામ મહારાજ માટે. બસ આ પ્રેમનું લક્ષણ છે. તમે આવો છો, તમારા હૃદયમાં ભાવ થાય, સામેથી ફોન કરો છો, સંતો શું લાવીએ, સંતો શું લાવીએ, બસ આ જ પ્રેમનું લક્ષણ છે. સમર્પણ સ્નેહ કી શરત નહીં, સમર્પણ સ્નેહ કા સ્વભાવ હૈ. સમજાણી મારી વાત? સમર્પણ એ પ્રેમનો સ્વભાવ છે, પ્રેમની શરત નથી. જ્યાં પ્રેમ થાય ને ત્યાં આપોઆપ સમર્પણ ચાલુ થઈ જાય, ઘસાવાનું ચાલુ થઈ જાય, એના માટે છોડવાનું ચાલુ થઈ જાય. ત્યાં ગણિત ન હોય, ત્યાં હિસાબ ન હોય. અને જેટલો હિસાબ રહે છે, હજી જેટલી સમર્પણમાં ખામી છે, તો સામે સીધું ગણિત શું છે, એટલી સ્નેહમાં પણ ખામી છે. આપ સર્વે ભક્તો જાણો છો, બસ ખૂબ સારા સમાચાર છે. થોડા દિવસ પછી એટલે કે ડિસેમ્બર મહિનામાં પૂજ્યપાદ ગુરુજી પધારી રહ્યા છે. આખો ધનુર્માસ કથાવાર્તા કરવાના છે. એમાં પણ 25 થી 29 પાંચ દિવસ આપણે ખૂબ મોટો ઉત્સવ, ક્રિસમસ ઉપર બાળકોની વિન્ટર વર્કશોપ શિબિર, સાથે સાથે મોટો ઉત્સવ અને દિવ્ય ભવ્ય શાકોત્સવ પૂજ્યપાદ ગુરુજીની હાજરીમાં કરવાના છીએ. તમે બધા ભક્તો અત્યારથી સમય કાઢજો, આખો મહિનો કથાવાર્તા ઓનલાઈન સાંભળજો, સાનુકૂળ તો હોય તો દરરોજ સાંજે મંદિરમાં આવીને સાંભળજો, અને 5 દિવસ ઉત્સવના તો બધા ભક્તો અહીંયા પધારજો. ત્યારે મોટેલની રહેવાની વ્યવસ્થા પણ અમે કરી છે, તો જે ભક્તો આવવાના હોય અગાઉથી જાણ કરજો. ગુરુજીના દર્શન માટે, સત્સંગ માટે પધારજો. પૂજ્યપાદ ગુરુજીએ એક નાનામાં નાના હરિભક્ત માટે, અમે શિકાગોમાં હતા, રાજેશ ભગત પરીખ એમના ઘરે ઉતારો હતો. ભક્તોનો ખૂબ ભાવ, ગુરુજી આવે, મોટા સંતો અમારે ત્યાં પધરામણી આવે, અમારે ત્યાં પધરામણી આવે. અમે કાર્યકર્તા સંતો ઘણીવાર મૂંઝાઈ જઈએ, રૂટ એટલા બધા લાંબા હોય, કોને ના પાડવી, કોને હા પાડવી. એટલે મારે 2-3 દિવસથી ફોનમાં વાતો ચાલે, ગુરુજી પણ જોડે હોય. ગુરુજીએ કહ્યું શું છે, ગુરુજીને મેં વિનંતી કરી, ગુરુજી રૂટ બહુ લાંબા છે એટલે અમુક પધરામણીમાં પહોંચી શકાય એમ નથી. મને કે હરિભક્તો રાજી થતા હોય તો કરી દે ને, આપણે ક્યાં ચાલીને જવાનું છે, આપણા ક્યાં પગ દુખે છે, એક રાત ગાડીમાં કરીશું. 750 માઇલમાં અમે 7 પધરામણી કરી. કેટલી? 750 માઇલમાં. રાતના 1:30-2 વાગે ભરતભાઈના ઘરે ઉતારે અમે પહોંચ્યા. પણ ઉતારે પહોંચ્યા પછી ગુરુજી મને એકલો બોલાવ્યો, મને બોલાવીને એક ટકોર કરી, એ પણ કહી દઉં ને જોડે જોડે. મને કે સુરત આ હું હોઉં ત્યારે બધું બરાબર છે, તમે આ ધંધે ના ચડતા. રાતનું ડ્રાઇવિંગ બહુ સારું નથી એટલે 12 વાગ્યા પહેલાં પતાવી જ દેવાનું. એ પાછી ટકોર કરી મને, હા તમે બધા પાછો મને ના કહેતા સ્વામી, હવે તમે મોટા પુરુષો એમ પોતાના શરીરનું પણ નથી વિચારતા, પોતાના દેહનું પણ નથી વિચારતા. આવું અમે અનેક વાર જોયું. કેવળ ને કેવળ કોઈ નાનો ભક્ત છે, કોઈ ગરીબમાં ગરીબ છે, કોઈ દૂર રહેનારો જીવ છે, એને ક્યારે સાધુના દર્શન થાય, એને ક્યારે સંતો મળતા હોય, ચાલો ને આપણે જીવીએ. તો આપણી પણ ફરજ થાય કે એવા મોટા પુરુષે આટલી બધી મહેનત આપણને રાજી કરવા કરી છે, તો હવે આપણે પણ એમને રાજી કરવા માટે. ગુરુજી આવી રહ્યા છે, દર્શન કરવા પધારજો, સમયમાં પધારજો. ઓનલાઈન કથાવાર્તાનો અત્યારથી નક્કી કરજો લાભ લેવાનો. કેવી સરસ વાત આવે જુઓ, કોઈક હરિભક્ત ફૂલહાર પહેરાવતા, કોઈ પ્યારથી બાજુબંધ બાંધતા, કોઈ ફૂલની પછેડી ઓઢાડતા, કોઈ ભક્ત ફૂલની ટોપી હેતથી મસ્તક ઉપર ધારણ કરાવતા. આવી રીતે દરેક ભક્તોએ પ્રેમથી પ્રભુની પૂજા કરી. કોઈક મસ્તક ઉપર તોરા ધરાવતા, કોઈ કાન ઉપર ગુચ્છ ધરાવતા, કોઈ સુગ્ન હરિભક્ત હાથમાં ગુચ્છ આપતા, કોઈ હાથમાં ફૂલોની છડી આપતા. શ્રીહરિ તેને ઘણા ભાવથી લેતા. કોઈ ભક્ત ફૂલનો પંખો લાવીને શ્રીહરિને પવન નાખતા, કોઈ લાવીને ફૂલનો શહેરો ધરાવતા હતા, તો કોઈ હરખથી ફૂલનો દડો આપતા હતા. કોઈ હરિભક્ત શ્રીહરિની આગળ બરફીને પેંડા ભાવથી આપતા હતા. ત્યાં મંદિરની આગળ એક લીમડાનું ઝાડ હતું, તેની છાયામાં એક ગાડું રખાવ્યું હતું, ગાડા ઉપર પલંગ બિછાવ્યો હતો. શ્રીહરિ તે પલંગ ઉપર બેસતા વસંતી વસ્ત્ર
પહેર્યા હતા. લીમડાની ઉત્તર તરફ પાસે જ બેઠક કરાવી હતી. શ્રીહરિની સાથે જે સંતોને દરબારો હતા તેઓ તે જગ્યાએ સભા કરીને બેઠા. બીજા જેટલા હરિભક્તો ત્યારે હતા તેમની પણ સભા ભરાણી. સ્ત્રીઓની સભામાં સ્ત્રીઓ બેઠી અને પુરુષોની સભામાં પુરુષો બેઠા. ભગવાન સ્વામિનારાયણનું જે કાર્ય છે ને એ આ છે. સાગરમાં 2-3 વાર વાત આવી. માણસની એક મોટી ભૂલ છે, મહારાજ એમ કહે, જીવનો એવો સ્વભાવ છે જ્યારે આનંદ અતિશય થાય ને ત્યારે મર્યાદાને તોડી નાખે છે, અને આ મર્યાદા તૂટે છે ને એનાથી જ બધું નુકસાન થાય છે. અતિ દુઃખ અને અતિ સુખ આ બંને ભગવાનથી દૂર કરે છે. અતિ દુઃખ આવે ત્યારે માણસ નાસ્તિક થઈ જાય, દોરા ધાગામાં, મંત્ર તંત્રમાં, જંત્ર તંત્રમાં બધી જગ્યાએ ભટકતો થઈ જાય. અને અતિ સુખ એ પણ ખરાબ છે. અતિ સુખ આવે ને અભિમાની બની જાય, છકી જાય, ભગવાનની આજ્ઞાનો ભાર પછી ન રહે. હુ ઇઝ ગોડ, પછી એવું થઈ જાય, કોણ જોનારું છે, અને પછી પોતે જ ભગવાનની શાસ્ત્રની આજ્ઞા હોય, મોટા પુરુષોએ ના પાડી હોય, છતાં પણ ગમે તેમ કરતો થઈ જાય, પછી ભગવાન એને દંડ આપે છે. આ વાત મને ઘણી ગમે છે, એક કરી દઉં નાની વાત. એક ફૂટબોલનું ગ્રાઉન્ડ હતું, ઇન્ડિયન ફૂટબોલ, બધા ફૂટબોલ રમતા હતા. ત્યાંથી એક સંત પસાર થયા. સામેથી એક માણસ આવે છે, બહુ દુઃખી છે, ઉદાસ છે, રડવા લાગ્યો. સંતે કહ્યું, ભાઈ કેમ રડે છે? તો કે સ્વામીજી મને સમજાતું નથી, આટલું મોટું ગ્રાઉન્ડ છે, આટલા બધા માણસો છે, અને એક દડાની પાછળ કેવા પડી ગયા છે, જે આવે લાત મારે, જે આવે લાત મારે. એક દડા, મને આ દડાનો વાક શું છે કે બધાને લાતો જ મારે છે? ફૂટબોલમાં એવું હોય ને, અમેરિકન ફૂટબોલ જુદો છે પાછો આ ઇન્ડિયન ફૂટબોલ. એટલે પેલા સંતે જે વાત કરીને હવે મર્મની વાત સમજવા જેવી છે. સાધુએ કહ્યું, ભાઈ એ દડામાં જ્યાં સુધી હવા છે ને ત્યાં સુધી એને લાત ખાવી પડશે. આ હવા ભરી છે ને અંદર, એટલે આ બધી લાતો ખાવી પડે છે. આપણે દાસ થઈ જઈએ ને, સરળ થઈ જઈએ ને. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એક વાત એવી લખી છે, જો કોઈ મેનેજમેન્ટના ક્લાસ કરતા હોય, બરાબર, પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ કરતા હોય, તો આ વાત એક સિદ્ધાંત તરીકે મૂકી શકાય એવી વાત છે. કઈ વાત? ગમે તેવું અવળું માણસ હોય તો પણ તેને વશ કરતા શીખવું જોઈએ. ગમે તેવું અવળું માણસ હોય તો પણ તેને વશ કરતા શીખવું જોઈએ. તે કેમ થાય? એની આગળ નમી દઈએ, થોડું એનું ધાર્યું કરીએ, તો ગમે તેવું માણસ હોય તો પણ વશ થઈ જાય. આટલું જ છે ને. ઝઘડાનું મૂળ શું છે? અહંકાર, તકરાર, એ જ છે ને. જતું કરતા શીખો, ભૂલતા શીખો, સહન કરતા શીખો. જીવનમાં શીખવા જેવી 3 જ બાબત છે. હા, મહારાજે કહ્યું, જ્યાં ધર્મ નિયમનો લોપ થતો હોય એવી વાતમાં જતું નથી કરવાનું. આપણો ધર્મ જતો હોય, પણ બાકી નાની નાની વાત, અહીંયા બેસવું, અહીંયા ન બેસવું, આમ કરવું, આમ ન કરવું, આમ બોલવું, આમ ન બોલવું, વાતે વાતે કેવી મોટી તકરાર માણસ કરતા હોય છે. દાખલા આપું ને તો આ કથાનો સમય બધો એમાં જતો રહે. માટે જતું કરતા શીખીએ, ભૂલતા શીખીએ. કોઈક કંઈક બોલી ગયો, કોઈક કંઈ ચાલી ગયો, એ બધું મગજમાંથી કાઢી મહારાજની મૂર્તિ, સારા વિચાર, સત્સંગના વિચાર, કથા વાર્તાના વિચાર ભરતા શીખીએ. જતું કરતા શીખીએ, ભૂલતા શીખીએ, અને સહન કરતા શીખીએ. શીખવા જેવી જીવનમાં 3 જ વાત છે. ભગવાન શ્રીહરિ ધર્મની મર્યાદા અખંડ રખાવતા, મોટા સમયાઓ કર્યા, રંગોત્સવ મોટા કર્યા, પણ ક્યાંય સ્ત્રી પુરુષોની મર્યાદા તૂટવા ન દીધી. તેઓ પ્રેમથી ભગવાનના કીર્તન ગાતી હતી. પુરુષોની સભામાં પુરુષો કીર્તન ગાતા હતા. તેનો ધ્વનિ આકાશ અને ભુવનને ગજાવી દેતો હતો. મોટેરાના બધા હરિભક્તોએ લાડુની રસોઈ બનાવડાવી. વરણી શ્રીહરિને માટે જે રસોઈ બનાવતા હતા ત્યાં જઈને શ્રીહરિ જમી લેતા હતા. હરિભક્તો ઘણા પ્રેમી હતા, શ્રીહરિ ભાવથી જમતા હતા. ગંગાબા થાળ કરતા, તેને શ્રીહરિ ત્યાં જમીને આવતા. હરિભક્ત વિપ્રોમાં અનેક સ્ત્રીઓ પ્રેમ ભક્તિવાળા હતા, પરંતુ ગંગાબાના જેવો થાળ કોઈથી બનતો નહીં.
તે સહુ હરિભક્તો જાણતા. જેતલપુરના ગંગામાં એમનો પ્રેમ, એમની દિવ્ય કથાવાર્તા આપણે ઘણીવાર સાંભળી છે. શ્રીહરિ બીજા થાળ અનંત જમતા, છતાં ગંગાબાનો થાળ તો અચૂક જમતા. બીજાનો જમે તો પણ ગંગાબાનો જમતા. કારણ કે પોતે ભક્તજન પ્રતિપાલક છે, તેમને પૂર્વજન્મમાં થાળ જમવાનું બિરુદ આપ્યું છે. કોને? ગંગાબાને. તે વરદાનને વિચારીને ભગવાન શ્રીહરિ ગંગામાનો થાળ અચૂક જમતા. પ્રેમની કથા સાંભળવી બધાને ગમે છે, પણ પ્રેમની કથા સાંભળતા સાંભળતા જીવનમાં એક વસ્તુ ચૂકી જઈએ છીએ. ગુણાત્યાનંદ સ્વામીને ફરી યાદ કરું, સ્વામી એમ કહે, પ્રેમીનું હેત પાણીના ટાંકા જેવું છે, જ્ઞાનીનું હેત પાતાળિયા કૂવા જેવું છે. સ્વામીએ વાતોમાં કહ્યું, સચ્ચિદાનંદ સ્વામી જેવા પ્રેમી હતા તો પણ દુઃખ થયું. માટે સત્સંગમાં સમજણવાળા હરિભક્ત થવું, એકલા પ્રેમી ન થવું. આજે વેવલા સત્સંગી બહુ વધી રહ્યા છે, દુઃખ સાથે કેવું પડે છે, અમે ફરીએ છીએ એટલે જોઈએ છીએ. વેવલો સત્સંગ, ધર્મનિયમ વગરનો સત્સંગ. અરે, એવા વેવલા વેળા સત્સંગી ભક્તો ઘણી વખત કરતા હોય છે. આપણે ભગવાનના ભક્ત છીએ, ધર્મનિયમ તૂટે એવી કોઈ વાતમાં આપણે હા ન જ પાડવી જોઈએ. ત્યાં મહિમાની વાત છે, પણ એ મીંડું છે, એકડા વગરના મીંડા છે, એનાથી કલ્યાણ નહીં થાય. ત્યાં જ્ઞાનની વાત છે. હમણાં મહારાજ કહે છે, જો આટલી પ્રેમની વાત આવે છે, સાંભળો શું થયું. ભગવાન સ્વામિનારાયણનો એક સ્વભાવ હતો, આ સાગરની વાત આપણે છેલ્લા કેટલા વર્ષોથી વાંચીએ છીએ ને, ગમે તે વાત હોય પાઘડીનો વળ છેડે, એમ પ્રેમની વાત, મહિમાની વાત, બધી વાત સાચી, પણ મર્યાદા સાથે કરીએ. તો મોટેરા ગામમાં શ્રીહરિ એક રાત રહ્યા, પછી બીજે દિવસે તૈયાર થયા. શ્રીનગરના હરિભક્તોના હિતને માટે પોતે સાક્ષાત શ્રીનગર પ્રતિ ચાલતા થયા. બધા સાવધાન થઈને સાંભળો, વાત અતિ મહત્વની છે. આપણે વાંચીએ છીએ, શ્રીહરિ બાદશાહની વાડી એટલે કે શાહીબાગ પાસે આવીને સાબરમતીમાં સ્નાન કરવા ઉતર્યા. ત્યાં સંતોને હરિભક્તો સાથે નદીમાં નાહી સ્નાન ચાર ઘડી સુધી જળક્રીડા કરી અને નાહી રહ્યા. સંતો, વર્ણિયો, દરબારો, પાર્ષદો અને હરિભક્તો એ બધા શ્રીહરિની સન્મુખ નાતા હતા. શ્રીહરિ થોડા ઉપરવાસમાં હતા અને સામે બધા સંતો, ભક્તો, પાર્ષદો સ્નાન કરતા હતા. હવે વાત આવે છે, ધ્યાનથી સાંભળજો. અતિ મહાત્મ્ય અને વિવેકવાળા તેમજ જેમને સંતોનો મહિમા હતો એવા દરબારો અને એવા હરિભક્તો સંતોને આગળના ભાગમાં રાખીને નહાતા હતા. ઉપરવાસમાં મહારાજ હતા અને એક બાજુ મહિમાવાળા હરિભક્તો, એણે શું કર્યું, સ્વામી તમે આગળ, તમે આગળ, સંતોને આગળ કર્યા અને એ બધા હરિભક્તો પાછળ હતા. એટલે કે નાતા નાતા મર્યાદા રાખતા હતા. અને જેને સંતોનો બહુ મહિમા ન હતો અને મનમાં વિવેક પણ ઘણો ન હતો, તેવો સંતોને પાછળ રાખીને નાતા હતા. ઘણા તો ઠોહો મારીને આગળ જતા. નીતિશાસ્ત્રમાં લખ્યું, કોઈ પણ માણસ કેવો છે ને એ ઓળખવું આ દુનિયાનું અઘરામ અઘરું કામ છે. ઘણા હરિભક્તો દીકરાને લઈને આવે એટલે અમારી સામે બેઠો હોય એટલે અમે કહીએ, તમારો દીકરો ડાયો બહુ લાગે છે. હા, એટલે પેલા હરિભક્ત હસવા લાગે. અમે કહીએ, કેમ હસો છો? સ્વામી ઘરે આવો ને તો ખબર પડે આ કેવો ડાયો છે. એના દાદા, એની દાદી, એના પપ્પા ને એના મમ્મી, ચાર ચાર જણા ફિલ્ડિંગ ભરે ને તોય થાકી જાય, આટલો ડાયો છે આ. આ તો 5 મિનિટ બેઠો છે ને હજી રૂપિયાનું દેખાણું નથી ને ત્યાં સુધી. આવું ઘણા માતા પિતાએ મને પણ કહ્યું છે, આપણા સંતોને પણ કહ્યું છે. એમ કોઈકને જલ્દી આપણે કળી લેવો એ બહુ અઘરું કામ છે. કળિયુગ, ધ વેરી સિમ્પલ ડેફિનેશન ઓફ કળિયુગ સ્ટેટેડ બાય સમવન, શું છે? કળી ન શકાય એવો યુગ, એનું નામ કળિયુગ. મંદિરમાં રામ જેવું વર્તન કરનારો માણસ ઘરમાં રાવણ જેવો થઈને રહે છે, આવા કંઈક દાખલા અમે સાંભળ્યા છે. મંદિરમાં સારામાં સારું બિહેવિયર કરનાર, શાંત દેખાતો, શુદ્ધ ચરિત્રવાળો દેખાતો હરિભક્ત ઘરની અંદર આખું વિરુદ્ધ વાતાવરણ સર્જતો હોય છે, એવું અનેક વાર સાંભળ્યું છે. હવે તમે મને જવાબ આપો, એ મંદિરમાં બિહેવ કરે એ સાચું કે ઘરમાં બિહેવ કરે એ સાચું રૂપ કહેવાય એનું? બોલો,
એકદમ સમજી ગયા તમે, વેરી સિમ્પલ આન્સર. મંદિરમાં 50 માણસો બેઠા છે, ભગવાન છે, સંતો છે, થોડી ઘણી મર્યાદા બધા રાખવાના, પણ ઘરમાં જે વાતાવરણ છે ને, ઘરમાં જે બિહેવ કરે છે ને, એ 100% સાચું એનું ચિત્ર છે. એનું ઘરમાં જો ચરિત્ર રાવણ જેવું છે, તો મંદિરમાં ગમે એટલો મોટો ચાંદલો, મોટી કંઠી, ગમે એટલી દોડધામ, ગમે એટલી સેવા, દાન ધર્માદો, આ એક પણ વસ્તુ કામ નથી લાગવાની, લાગવાની છે. આજે બે મોઢાળા માણસો વધતા જાય છે, નથી લાગતું એવું તમને? એવી જોરદાર આ બધી વાતો. હવે જો, હવે શ્રીજી મહારાજે વાત શરૂ કરી છે, આધારાનંદ સ્વામી નોંધી રહ્યા છે, મુક્તાનંદ સ્વામી બોલી રહ્યા છે. મહારાજે જોયું, નીતિશાસ્ત્રમાં લખ્યું, કોઈ પણ માણસ શાંત છે કે ચંચળ છે, બહુ અભિમાની છે કે દાસત્વ વાળો છે, આ બધી વાત આપણે સર્ટિફિકેટ આપીએ છીએ, આપણા સર્ટિફિકેટ બહુ લાંબા ચાલતા નથી, કાં ભગવાનનું જ ચાલવાનું, અને કાંઈની વાસ્તવિકતા ક્યાં છે? નીતિશાસ્ત્રમાં લખ્યું ત્રણ જગ્યા. એક, અરીસાની સામે માણસ જાય ત્યારે જે જેવો છે એવો દેખાય આવે. આ બાથરૂમમાં લોકો અરીસા સામે ઊભા રહીને શું કરે છે 1.5 કલાક? એનું અભિમાન દેખાય આવે, એની ચંચળતા દેખાય આવે. બીજું, પાણી સામે મળે, પાણીમાં નાવા પડે ત્યારે શાંત છે કે ચંચળ છે, સારો છે કે ખરાબ છે, બધું એનું ચિત્ર દેખાય આવે. અને ત્રીજું, સામે સ્ત્રી મળે, સ્ત્રી હોય કે એને પુરુષ મળે, એને ગમતો, ત્યારે એનું જેવું સ્વરૂપ છે ને, એનો સ્વભાવ છે ને, બહાર દેખાય આવે. પાણીમાં સ્નાન કરવા પડ્યા છે, સામે કોણ છે? ભગવાન સ્વયં ઊભા છે. તો પણ હરિભક્તો કોને ભૂલી ગયા? ભગવાનને ભૂલી ગયા, ભગવાનની આજ્ઞાને ભૂલી ગયા, જે મહિમાની સંતોની વાતો સાંભળી હતી એને પણ ભૂલી ગયા. મિસ્ટેક આટલી જ છે, બહુ સ્મોલ બટ બહુ સિગ્નિફિકન્ટ મિસ્ટેક. કઈ? આપણે ભગવાનને માનીએ છીએ, ભગવાનનું નથી માની શકતા. શ્રીજી મહારાજની સાથે રહેનારા નામ નથી લખ્યા આમાં, સાગરમાં તો 4-5 જગ્યાએ નામ પણ આવી ગયા છે આવી ઘટનાઓમાં. અરે, 1-2 જગ્યાએ તો સંતોને મહારાજે કેટલો ઠપકો આપ્યો છે, આ તો ખુલ્લી ડાયરી છે. બરાબર સાંભળો, જેને મહિમા ન હતો અને વિવેક પણ ઘણો ન હતો, તે તો સંતોને પાછળ રાખીને નહાતા હતા, શ્રીહરિ વિવેકની બહુ વાતો કરતા. મહારાજ રોજ આ બધી વાતો કરતા, તો પણ તેવાઓને મનાતી નહીં. બોલો, જોડે રહેનારા હતા કે નહીં? એ મહારાજની જોડે રહેનારા ન માની શકે તો આપણી જોડે રહેનારા? આપણું માને એવું આપણે કોઈ અભિમાન રાખવું જ ન જોઈએ, આપણે આપણું માનવું બસ. એક માણસે બહુ સરસ લખ્યું છે, અજય ભગત. આ માણસનું ખરેખર એણે જે વિચાર કર્યો છે ને, વિચારને ધન્યવાદ આપવા જેવો છે. શું વિચાર કર્યો? કે જે લોકો જેટલી સલાહ બીજાને આપે છે, એટલી સલાહ જો પોતે લઈ લેને તો કશું કરવા જેવું બાકી રહેતું જ નથી. ખબર બધાને છે, પણ શરૂઆત કોણ કરે ને, એ સવાલ છે. ખ્યાલ આવ્યો ને તમને? મહારાજની જોડે રહેતા, મહારાજ રોજ વાતો કરતા, તો પણ માની શકતા નહીં. દરબાર માચા ખાચર, પર્વતભાઈ અને તેમના જેવા જે હરિભક્ત હોય તેવો સંતોનું મહાત્મ્ય જાણતા, તેને લીધે જ તે હરિભક્તો શ્રીને બહુ વહાલા લાગતા. ભગવાનની સાથે રહેવું સહેલું છે, ભગવાનની રૂચિમાં રહેવું સહેલું નથી. કાલની કથામાં સાંભળ્યું હતું ને, ભગવાનની મા બનવું કદાચ સહેલું છે, ભક્ત થાવું રે ભગવાનના તે તો કઠણ છે, જો કામ સર્વે સુખ સંસારના કરવા જોઈએ હરામ. હરિ વિવેક કે કહે બહુ વાતા, રોજ વાત કરતા. હરિ વિવેક કે કહે બહુ વાતા, તોહુ ન તાકુ આત મનાતા, ખટવાંગ નૃપ પર્વત ભાઈ જોવો, એસે હરિજન જે તે સોવું, એસે હરિજન જે તે સોવું. જેને શ્રીહરિ સંતો હરિભક્તો વહાલા હોય તેના હૃદયમાં મહાત્મ્ય રહે છે. સંત હરિજન કે ભાર ન જાકુ, મહાત્મ્ય બિન સમજ ના તાકુ,
ફલપત્ર બિન વૃક્ષ હી જે સે તાકે સતસંગ જાન ના તે સે. જેને સંતોનો હરિભક્તોનો થોડો પણ ભાર ન હોય તેને મહાત્મ્ય વિનાનો જાણવો. મહિમા વિનાનો જીવ કેવો છે? ફળ અને પાંદડા વિનાના વૃક્ષ જેવો તેનો સત્સંગ જાણવો. ફળ વિનાનું ઝાડ એની કોઈ કિંમત ખરી? તે વાતો જેના હૃદયમાં વિવેકરૂપી નેત્ર રહ્યા હોય તેને સંગ કરવાનું પણ ચાહતો નથી. વિવેકી માણસ આવાની બાજુમાં પણ ન ઉભો રહે. જે મહાત્મ્ય વિનાનું, સાંભળજો, એક એક લાઈન ભગવાનની આ વાત સાંભળવા જેવી છે. કડવી દવા છે પણ આનું ફળ મીઠું મળશે. પ્રેમની વાત મીઠી લાગે બધાને, પણ એ પ્રેમનું એક અંગ છે સમજણ. સમજણ વિનાનો પ્રેમ છે ને એ તો ક્યારેક ભારે પડે. જે મહાત્મ્યનું મહાત્મ્ય વિનાનું લુખ્ખું જ્ઞાન છે તે તો જેમ અમૃતમાં છુપાઈને ઝેર હોય તેવું જાણવું. કેવું? શ્રીજી મહારાજ વચનામૃતમાં વાત કરે, ભેંસનું સરસ મજાનું કઢેલું દૂધ હોય, સાકર ઇલાયચી બદામ નાખેલું દૂધ હોય, અમૃત જેવું દૂધ હોય, સર્પની એક લાળ પડે તો એ દૂધ હવે અમૃતનું કામ કરશે કે ઝેરનું કામ કરશે? મહાત્મ્ય વિનાની જે લુખ્ખી વાતો છે, વાસ્તવિકતા વિનાની જે વાતો છે, 7 ડેન્જર્સ ઓફ હ્યુમન લાઈફ, મહાત્મા ગાંધી વારંવાર જેના ઉપર ભાર દેતા, 7 ડેન્જર્સ ઓફ હ્યુમન લાઈફ, એમાંનું એક, સાતે સાત વસ્તુ મેં વચ્ચે વાત કરી હતી. મહેનત વિનાનું મળેલું કોઈ પણ પદાર્થ નુકસાન કરનારું છે. આ પરસેવા વગરની કમાણી જ્યારથી માણસના ઘરમાં આવતી થઈને ત્યારથી ઘર ઘરમાં આગ લાગી છે. તમને ભગવાને તાકાત આપી હોય, પ્રામાણિકતાથી મહેનત કરો, બિલગેટ્સ બનો, એનાથી આગળ બનો, અંબાણી જેવું ઘર કરો, પણ હવે બધાને કેવું જોઈએ છે? મફતમાં. 7 ડેન્જર્સ ઓફ હ્યુમન લાઈફ, મહાત્મા ગાંધીએ અદ્ભુત વાત કરી. નોલેજ વિધાઉટ એક્શન, વર્તન ન હોય અને વાણીમાં બહુ હોય તો પોતાનું અને બીજા અનેક લોકોનું અહિત કરીને. અજ્ઞાની માણસથી જેટલું નુકસાન નથી થયું સમાજને, એના કરતા અનંત ગણું જ્ઞાની માણસોએ, કહેવાતા દોડડાયા જ્ઞાની માણસોએ નુકસાન કર્યું છે. કેમ? વાસ્તવિકતામાં મીંડું હોય અને મોઢાથી તો જાણે એમ બતાવે હું જ મોટો જ્ઞાની છું. ઘર ઘર કી કહાની છે, આ અમારાથી શરૂ થાય, બોલનારા અમે છીએ. જાજુ હવે સાંભળજો, આ મહારાજ જે વાત મુક્તાનંદ સ્વામી કરે છે ને, હવે જે શ્રીજી મહારાજ અનેક વાર વાતો કરતા, સંતોનું ઘડતર મહારાજે આવી રીતે કર્યું, આ એકાંતિક સત્સંગનું ઘડતર મહારાજે આવી રીતે કર્યું. આ વાત બીજા માટે નથી, આપણે આપણા જીવનમાં ડાળીએ. જુઓ, સાંભળો, એવા મહિમા વિનાના લુખ્ખા જ્ઞાનવાળા હરિભક્તો તો પોતાની પ્રકૃતિને મળતા આવે છે. એવા સંત અને હરિભક્તને ભગવાન જેવા કહે અને તે સિવાયનાને વિમુખ કહે, આવી જેની બોલી હોય તેણે સત્સંગમાં કુસંગ જાણવો. આ જ મોટો સત્સંગનો કુસંગ છે. ધ્યાનની અને જ્ઞાનની સાથે, ધ્યાનની અને જ્ઞાનની સાથે પોતે પોતાનો રંગ ચડાવતો હોય, વાત કરે ધ્યાનની, વાત કરે મહિમાની, પણ મહિમા કોનો સમજાવવો હોય? પોતાનો મહિમા, મારો મહિમા સમજો. આના જેવી મોટી મૂર્ખામી સત્સંગમાં કોઈ નથી હોતી. જીવને જોડો ભગવાનમાં, જીવને જોડો ભગવાનના એકાંતિક સંતોમાં, જીવને જોડો ભગવાનના ભક્તોમાં. જેણે જેણે પોતામાં જીવને જોડવાનો પ્રયત્ન કર્યો ને, એ બધા માટેની આ વાતો છે. આમાં અમે આ હોઈએ કે તમે હોઈએ, સાંભળજો બધી વાતો, એક એક લાઈન જુઓ. ધ્યાનની કે જ્ઞાનની સાથે જે પોતે તો પોતાનો રંગ ચડાવતો હોય તે પણ સત્સંગમાં કુસંગ છે. તે પોતાનો પ્રતાપ દેખાડવા સારું અનાજ ખાવાનું તજી દે, આ બધું કરે, ખાવાનું બંધ કરી દે, સ્વયં ધ્યાનમાં બેસી રહે, રાત દિવસ આંખો ખોલે જ નહીં, આવું બધું દેખાડે, આવું પોતાના જેવું જેને તાન ન હોય એ બધાને પાછો કપટી કહે કે આ બધું જે કરે છે ને બધા ખોટા છે, કરવા જેવું જ આ છે. અરે દાદા, અમે એક જગ્યાએ ગયા, મોટું મંદિર, મંદિરમાં બાજુમાં હોલ, આપણા સ્વામિનારાયણ મંદિરની વાત કરું, હોલમાં કથા ચાલે, કથામાં હરિભક્તો બેઠેલા, મોટા મોટા સંતો આવે, કોઈ ઊભા ન થાય, સંતોના દર્શન પણ ન કરે. મેં થોડી તપાસ કરી,
થોડો ઊંડો ઉતર્યો, ખબર પડી આ બધા હરિભક્તો એવા છે દર્શન નહીં કરવાના. એમ કે દર્શન કરવાથી કોનું કલ્યાણ થયું? સાધુને પગનારા પગે પડનારા કોનું કલ્યાણ થયું? શાસ્ત્રની વાતો ખોટી, મહારાજની વાતો ખોટી, અને એ જે ખૂણામાં બેઠા બેઠા કરતા હતા ખબર નહીં શું કરતા હશે. એની જાજી નામ સાથે વાત કરું, ઇન્ડિયામાં એક જગ્યાએ આ વર્ષો પહેલા મેં સત્ય ઘટના જોઈ. આ બધી વાતો અત્યારે વાંચીએ છીએ, જૂની જોયેલી ઘટના ત્યારે એમ થાય. દંભ અને પાખંડ જેમાં જેમાં આવ્યા ને એ ભક્તિમાં ભળ્યા, એવા ધર્મમાં ભળ્યા. ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેવું લાગે મને સારું રે. જગતનો અધર્મ અધર્મ જ છે, પણ એક દ્રષ્ટિએ સારો તમે ઓળખી શકો કે આ ધર્મ છે, સાવધાન થઈ શકો. પણ સત્સંગની અંદર પડેલો કુસંગ એ વધારે ડેન્જર છે. મહારાજે પણ કહ્યું, ગોપાળાનંદ સ્વામીએ પણ કહ્યું, ગુણાત્યાનંદ સ્વામીએ પણ કહ્યું, પૂજ્ય ગુરુજી પણ કહે, ત્રણ પ્રકારના કુસંગ છે. જગતનો કુસંગ, એના કરતા હજાર ગણો ખતરનાક સત્સંગનો કુસંગ. એ કયો? આ અહીંયા જે ઓળખાણ ફરીવાર વાંચું છું હમણાં. સત્સંગના કુસંગ કરતા પણ વધારે ખતરનાક છે કયો? અંદરનો કુસંગ, મનનો, ઇન્દ્રિયોનો, અંતઃકરણનો, અભાવ, અવગુણ, દ્રોહ, નિંદા, ટીકા, આ કુસંગ. ત્રણને ઓળખીએ, એનાથી સાવધાન થઈએ. સત્સંગનો કુસંગ એટલે શું? મહિમાની, જ્ઞાનની, ધ્યાનની બધી વાતો કરે, પણ બીજા સંત ભક્તને ગૌણ કરી નાખે તો શું કહેવાય? આ સત્સંગનો કુસંગ. સત્સંગનો કુસંગ એટલે શું? ધ્યાનની વાતો કરે અને પાછો પોતાનો મહિમા ઓળખાવે તો આને શું કહેવાય? સત્સંગનો કુસંગ. સત્સંગનો કુસંગ એટલે શું? અનાજ ખાવાનું છોડી દે, આખો દિવસ ધ્યાનમાં બેઠો રહે, અને બીજા પોતા જેવું ન કરતા હોય, બીજા પોતા જેવું ન કરતા હોય એ બધાને ખોટા કરી નાખે તો આ શું કહેવાય? ચાલે છે કે નહીં? આવું દરેકને એક તાન ઉપડ્યું છે કે સામેવાળો કેવો થાય? મારા જેવો થાય. તમારા ઘર ઘરના પ્રશ્ન શું છે? સાસુને એમ જ હોય કે ઘરમાં વહુ આવી છે, કોના જેવી થાય? પ્રોબ્લેમ જ એટલો છે ને, બાકી સ્વીકારી લઈ તો. સાસુને એમ છે કે આ ઘરમાં જે આ પાત્ર આવ્યું છે મારા જેવું કેમ નથી, બસ પ્રોબ્લેમ આટલો જ છે. આવું આડંબર કરતો હોય, બીજા બધાને કપટી કહેતો હોય, પછીના દિવસોમાં તેને માન વધે છે, અને જે પોતાના સમાન હોય તેને સિદ્ધ માનીને પૂજે છે તેની પ્રકૃતિને જો ખંડન કરે તો આ સત્સંગમાં મહાપાપ છે એમ કહે, તે ખંડન કરનારને મહાપાપરૂપ માને અને તેની સાથે અંતરથી ક્યારેય મળે નહીં એવો માની મનુષ્ય ભગવાનની પાસે જ રહેતો હોય તો પણ કરોડ ગાંવ ભગવાનથી દૂર છે એમ જાણવું. જ્યાં સુધી પોતાના દોષ ઓળખાય નહીં ત્યાં સુધી તે પોતાને બીજા સહુ કરતાં અધિક માને છે. સત્સંગનો સાર આટલો જ છે. આ કથા વાર્તા કરીએ છીએ, સાંભળીએ છીએ, જેને પોતાના દોષ ઓળખાય એણે સત્સંગ કર્યો છે, જેને બીજાના દોષ દેખાય છે એણે સત્સંગ કર્યો જ નથી. સત્સંગ મે અબ આયે હે જે તે સંત હરે જન બાયો તે તે સબ હે મુક્ત અનાદિ એ હે સો ભાવ અબ ભૂલ ગયે તે હે. માટે બસ બીજાના ગુણ જુઓ, પોતાના દોષ જુઓ. 262 વચનામૃતમાં 186 વખત ભગવાન સ્વામીએ આ વાત કરી છે. કેટલી વાર? સૌથી વધારેમાં વધારે મહારાજે કરેલી વાત આટલી જ છે. ભગવાનનો ભક્ત પોતાના દોષ જુએ, બીજાના ગુણ જુએ. અને આપણે શું કરીએ છીએ સવારથી સાંજ સુધી? એકદમ ઉલટું. ઇન્ડિયામાં તો વાત જ ના પૂછો, એકે એક માણસ મીડિયા બની ગયા છે અત્યારે. ખોળી ખોળીને ગોતી લાવે, બોલો હે, પેલો આમ છે, પેલો અલ્યા ભાઈ તારું કરને. જ્યાં સુધી પોતાના દોષ ઓળખાય નહીં ત્યાં સુધી તે પોતાને બીજાથી સહુ કરતા અધિક માને છે. આવું માનવું તે શ્રીહરિવરનો મત નથી, આવું માનવું એ મહારાજનો મત નથી, સુખજી ઉદ્ધવજીનો પણ મત નથી. ભગવાનના પ્રતાપથી કદાચ મોટી સિદ્ધ ગતિને પામે તો પણ સત્સંગમાં હરિભક્તો સંતો નાના મોટા કહેવાતા હોય તે સહુની સાથે,
નાના કે મોટા હરિભક્તો સાથે મન કર્મ વચને કરીને નિર્માનીપણે અતિ દાસભાવ વર્તે. કેવી રીતે? અતિ દાસભાવ વર્તે. અને અતિ દાસભાવ વર્તે આ મહારાજનો મત છે. આવો શું છે મહારાજનો મત? મેં હમણાં બહુ સરસ ફ્લોરિડામાં કથા હતી, હું ગાડીમાં વાંચતો હતો, એ સબ્જેક્ટ મને એટલો બધો ગમ્યો. કમલેશભાઈ રાજાણીના ઘરે કથા કરી, જીવનમાં ત્રણ વસ્તુ શીખો. બી પ્રેક્ટિકલ. હું સવારે આરતીમાં આવી ગયો ધારો કે, પણ તમે આરતીમાં ન આવી શક્યા, તો હું આરતીમાં આવી અડધો કલાક સ્તુતિ કરું, પણ એ બધામાં ભગવાનનો ધ્યાન કરતા પેલો આમ પેલો આવતો નથી, ખબર પડતી નથી, સત્સંગમાં પડ્યો છે હું એના કરતાં, સત્સંગમાં ન આવ્યો એના કરતાં જગતમાં જતો, આ વિચાર જે માણસના મનમાં આવે છે, સમજ્યા તમે? પેલો તો બિચારો સૂતો છે તોય ઘણીવાર સારો છે, અને આ આરતીમાં બેઠો છે તોય, સમજ્યા તમે? જીવનમાં બી પ્રેક્ટિકલ. કોઈક નથી આવ્યો એનું ઘણીવાર કંઈક કારણ હોઈ શકે, કોઈ બીમાર હોઈ શકે, અડધી રાત સુધી જાગ્યો હોઈ શકે, કંઈક સેવામાં હોઈ શકે, બરાબર? બીજાનો સ્વીકાર કરો. તમારી રૂચિ કરતાં સામેવાળીની રૂચિ જુદી હોય, તમારી રૂચિ કરતાં સામેવાળીની રૂચિ જુદી હોય. મને બહુ સારું ગમે, હું સારા સારા લેખકોને ખૂબ વાંચું સાંભળું, ટાઈમ ઓછો મળે તો પણ. જય વસાવડા બહુ સારા ગુજરાતી ચિંતક, હમણાં તો એનું બહુ ચાલ્યું છે. જય વસાવડા, તમે નામ સાંભળ્યું હશે કદાચ. જય વસાવડાની આ વાત મને એટલી બધી ગમી, એ કોઈ વિદેશમાં જતા હશે ને, રસ્તામાં કોઈ જગ્યાએ ઢેબરા ખાવા બેઠા એરપોર્ટ પર, કોઈ વિદેશી માણસ, એને ઢેબરા જોયા એટલે સામે જોયું એટલે આને કીધું તમારે ખાવા હોય તો આપું તમને, એને આપ્યા, એને એટલા બધા તીખા લાગ્યા. પોતાના અનુભવની વાત કરે એટલે આને પણ ખબર પડી કે ભાઈ આ તીખું ઢેબરું આને આંખમાંથી નાકમાંથી કાનમાંથી પાણી પાડી નાખ્યું, એટલે કીધું કે સોરી સોરી યુ ડોન્ટ લાઈક, નો નો ઇટ્સ ડિફરન્ટ, ઇટ્સ, કેટલી સરસ વાત, તીખું છે મને નથી ભાવતું પણ તું ખાય છે તને સારું લાગે છે, ઇટ્સ અ ડિફરન્ટ. શું કીધું? ટીકા નહીં, કેટલી સરસ વાત. આ લોકો બીજાની રૂચિ પોતાની રૂચિ કરતાં જુદી હોય આ લોકો સહન કરી શકે છે, સમજી શકે છે અને સ્વીકારી શકે છે. આપણા દેશની પરંપરામાં કેવું છે, પોતા કરતાં બીજાની રૂચિ જો જુદી પડી તો એના માટે કેવો છે આ દુનિયાનો સૌથી મોટો ગુનેગાર વ્યક્તિ બની જાય. આમાં વાત આવીને, પોતે કરતો હોય ને એ જો બીજા ન કરે તો એને કપટી સાબિત કરે, એને ખોટા સાબિત કરે છે કે નહીં અત્યારે, અને આખી દુનિયાનો પ્રશ્ન જ આ છે. બધા બીજાને પોતા જેવા બનાવવા માંગે છે. હવે હું વક્તા એમ વિચું, તમે બધા વક્તા બની જાઓ તો શ્રોતા કોણ રહેશે બોલો? બધાની જરૂર છે ને, વક્તાની જરૂર છે, શ્રોતા. આપણે હું એવું છું બધા સામે બેસી જાઓ કથા હું કરું છું તો બધા બેસી જાય, ઠાકોરજીની સેવા કોણ કરશે બોલો? બી પ્રેક્ટિકલ. દરેક વ્યક્તિ એની રીતે સાચો હોય છે, એની કંઈક આપણને દેખાતી મિસ્ટેક હોય એની પાછળનું કારણ જ્યારે તમે જાણો ને ત્યારે માણસ ઘણીવાર સાચો હોય છે, અને આપણે સાચા હોઈએ છતાં પણ આપણે ઊંડા ઉતરે તો આપણે ખોટા હોઈએ. મુક્તાનંદ સ્વામીનો એક સાધુ 3 વાગે જાગે પૂજા કરે, વાત સાંભળી છે ને, 3 વાગે જાગે પૂજા કરે, 3 કલાક પૂજા કરે, 7 વાગ્યા સુધી પૂજા ચાલે, પણ પૂજામાં અખંડ બધા સાધુના દ્રોહ. આ બધા સાધુ થયા છે, શા માટે સાધુ થયા છે? વહેલા જાગતા નથી, ઊંઘ્યારે કરે છે, આના કરતા ના થયા હોત તો સારું હતું. ઊંઘવા માટે સાધુ, એટલા ખરાબ વિચાર એના સાધુના મનમાં આવે. મુક્તાનંદ સ્વામી અંતર્યામી, નાડી પકડી લીધી. એક દિવસ પહેલા સાધુને બોલાવ્યો, સ્વામી કહે સાધુ એક વાત કરીએ, હા, આ જેટલા સંતો પૂજા સવારે નથી વહેલા જાગીને કરતા, મોડા સુધી સૂઈ રહે છે, પણ યાદ રાખો એ ગયા જન્મે ઘણી પૂજા સેવા કરીને આવ્યા છે, અને તમે વહેલા જાગી પૂજામાં બેસી આ સાધુનો અભાવ લીધા કરો છો, એનું ચિંતન કરો છો, ભગવાનમાં ધ્યાન નથી રાખી શકતા, તમારો ગયો જન્મ તો ખરાબ હતો, આ જન્મ જો આ રીતે કરશો ને તો આ જન્મ પણ બગડશે ને, તો બીજા 100 જન્મે આરો નહીં આવે. જોયું કેવો નિર્ણય કર્યો? બી પ્રેક્ટિકલ. નંબર 2, બી પોઝિટિવ. કેવા કેવા થાવ? બી પોઝિટિવ. બી પોઝિટિવ વિશે તો કેટલી વાતો કરું દાદુ, મારો તો આ મેઇન સબ્જેક્ટ છે, દરરોજ વાંચવાનું, દરરોજ સાંભળવાનું, બરાબર?
અત્યારે પોઝિટિવ ઉપર સારામાં સારું જીવંત ઉદાહરણ આપવું હોય તો નરેન્દ્રભાઈ મોદીનું. લોકોએ બહુ ગાળો દીધી જાહેરમાં, અરે મોદી ક્યાં હે બંદર હે બંદર, ક્યાં હે બંદર હે બંદર, બધા બોલતા હતા. અને મોદી એકવાર જવાબ આપ્યો, મેં બંદર હું, લેકિન મેં ઓ બંદર હું જો ભગવાન રામ કે સાથ થા હનુમાન. એને જે પોઝિટિવ લીધું એનું, બોલનારા વિચારમાં પડી ગયા આપણે તો એને. એ લોકોએ વાત બદલી નાખી, ચૂહા હે ચૂહા, ખબર છે ને. અરે અજયભાઈ તમે ખરેખર જે લોકો વિડીયો હમણાં મેનેજમેન્ટ ગુરુ જે બધા કહેવાય છે ને, સારામાં સારા બધા આના વિડીયો વાપરે છે અત્યારે. એક લાઈવ સભામાં માઇક્રોફોન ચાલુમાં બંધ થઈ ગયું અને એ માણસે જે એને પોઝિટિવ રીતે લીધું, અને એ જ ઘટના બીજી ઘણી જે ઘટી એ તમે જુઓ વિડીયોની અંદર બતાવે, બે બે મિનિટની ક્લિપ હોય પણ આપણને રિયલી થાય. ઘટના કોઈ પણ ઘટે એ ઘટી જ ગઈ છે, ડન ઇઝ ડન કહેવાય છે ને. વોટ હેપન્સ ઇઝ 10%, હાઉ યુ રિએક્ટ ઇટ ઇઝ 90%. બી પોઝિટિવ. કોઈ પણ ઘટના ઘટે તમારા મગજમાં શું રાખો, શું રાખો બોલો. ઘણા તો સવારે જાગે ત્યારથી બોલો, મરી ગયા આટલી બધી ઠંડી, મરી ગયા આટલી બધી ઠંડી, મરી ગયા. જમવા બેસે તીખું આવ્યું તો આટલું બધું તીખું. હવે બી પ્રેક્ટિકલ, બી પોઝિટિવ અને બી પોલાઇટ, નમ્ર બનો. કોઈ સંપૂર્ણ નથી એક ભગવાન સિવાય. છે છે એક ભગવાન સિવાય કોઈ સંપૂર્ણ નથી. આપણે બધા દોષથી ભરેલા છીએ. આપણો જન્મ આપણી જાતને સુધારવા માટે જ છે. જો આ કામ રહી ગયું તો બધું જ રહી ગયું. માટીના પિંડામાંથી આ શરીર થયું છે અને એક દિવસ માટીના પિંડામાં જ મળી જવાનું છે. માટે બી પ્રેક્ટિકલ, બી પોઝિટિવ અને બી પોલાઇટ, ત્રણ સૂત્ર જીવનમાં જો રાખો ને, આ બધા કથાનો સાર જ એ છે ને. કેવી સરસ વાતો આવે તમે જુઓ તો ખરા, શું અદભુત ભગવાન. એક વાત હજી એવી બધી વાતો આવે છે ને, સાંભળો. ભગવાનનો મત શું નથી, બીજાના દોષ જોવા બોલવા એ ભગવાનનો મત નથી, બરાબર. બીજા કરતા પોતાની જાતને મહાન કરી બતાવી આ ભગવાનનો મત. તો ભગવાનનો મત શું છે, નાનામાં નાના સંત ભક્ત સાથે પણ નિર્માની થઈ દાસપણે રહેવું, ભળવું, મળવું, આ મહારાજનો મત છે. બીજો શું છે, અને વ્યક્તિ કેવા હોય છે, વ્યક્તિ હાજર હોય ત્યારે તેની સમક્ષ જેવા શબ્દ બોલે તેવા જ શબ્દ તે વ્યક્તિ હાજર ન હોય ત્યારે પણ બોલે, તેવાને સત્સંગમાં મોટા જાણવા. આ તો મોઢે મીઠી મીઠી વાત કરે, આમ મોઢું ફેરવે ને પછી જે વાતો કરે ને એ તો સંભળાય નહીં એવી કરે બોલો. આ તો રોજ તમે સાંભળતા હશો, વ્યક્તિની હાજરીમાં જુદું અને પાછળથી જુદું. મુખ મેં રામ બગલ મેં છુરી. કળિયુગમાં બે મોઢાળા માણસો જે વધ્યા છે ને, કપટ વધ્યું છે ને, છળ વધ્યું છે ને, એટલા માટે કેમ ઓળખી શકાય. સૈનિકને પૂછ્યું, તમે સરહદ ઉપર હો અને ગામમાં આવો એમાં તમને કંઈ ફેર લાગ્યો? સૈનિકે સરસ જવાબ આપ્યો, સરહદ ઉપર હો ને ત્યારે મારા મગજમાં સ્પષ્ટ છે કે દુશ્મન સામેની દિશામાં જ છે, પણ ગામમાં આવું ત્યારે ખબર નથી પડતી દુશ્મન બધી બાજુ, દુશ્મન ક્યાં કોણ ઊભો છે, કોને મારવો ખબર નથી પડતી, સરહદ ઉપર કોને શૂટ કરવો નિર્ણય સ્પષ્ટ હોય છે. ખરેખર આવું ચાલ્યું છે. તમે ગામોગામ જોજો આ વાત બહુ મળશે, સભા હોય, સ્ટેજ હોય, બધી જગ્યાએ, સંતોમાં, હરિભક્તોમાં. આ તો પુષ્કળ, આ મોટા મોટો રોગ જ કળિયુગમાં આ છે. જેનું સન્માન કરવું ઘટતું હોય તેવું તેને માન દે, આ ભગવાનનો મત છે. બહુ વધારે આપી દેવું એ ખોટું છે, બરાબર. ફૂલાવીને દડા જેવો કરી દેવો એ બરાબર છે. એક સ્વામી એક સભામાં વખાણ કરતા તારી ભક્તોને વખાણ કરતા જાય, પાછા હું કે ખબર, અરે ભાઈ આ તો છે ને સત્સંગમાં આવું જ હોય, વખાણવા પડે, ડોબાને ખાણ અને માણસને વખાણ. હા મેં શું કીધું પેલા માણસને, કેના જેવો કીધો, ધોય લોકો તાળીઓ પાડે. સ્વામીને તેમ કે લાખમાંથી 5 લાખ સુધી પહોંચે તો સારું. પાછા કહેતા જાય, અરે ભાઈ ટાયરમાં હવા ભરીએ ને પછી જ ગાડી ચાલે, એમાં સત્સંગની ગાડી ચલાવી હોય ને તો આ કરવું પડે લો, આમ બોલતા જાય પાછા. અરે ભાઈ માપે ભરે તો વધારે ભરે તો ફટાકો થઈ જાય, કોણ સમજાવે પણ આને.
દાદા કોણ સમજાવ્યા, દુનિયામાં તો જેટલું ખોટું કરો ને તમે એટલી લોકો તાળીઓ પાડે, આવું થઈ ગયું છે. એના કરતા ડાયા માણસ છે ને હાથ જોડીને ત્યાંથી કપડાં વિનાના બધા હોય ને ત્યાં કપડાવાળો જ મૂરખ કહેવાય. એટલે ત્યાં આપણે બહુ ડાપણ કરવા કરતાં આપણે આપણું ભજન કરીને આપણું કામ કરીએ. જેને જેવું સન્માન આપવું ઘટતું હોય એટલું દેવું. ધર્મ સંબંધી લોભને માટે પણ સાંભળજો એક એક વાક્ય, ધર્મ સંબંધી લોભને માટે પણ કોઈનું અનુચિત બોલીને ક્યારેય અકાદ જાહેર કરે નહીં. કોઈ હરિભક્ત કે સાધુનું અપમાન કરનારો કદાચ મોટો સિદ્ધ કહેવાતો હોય કે જ્ઞાની કહેવાતો હોય તો પણ તેને સંત કે સત્સંગી માનવો જ નહીં. લો, સંત ભક્તનું ઘસાતું બોલે એ સત્સંગી કહેવાય? તો હવે આ સત્સંગમાં કેટલાનો છેદ ઉડી જશે? ચાલો ચાલો, આ આપણે તમે બધા આજે મને ડાયલ થઈને જવાબ આપો, કેટલાનો છેદ ઉડી જાય? અમારા બે દાદા ખાલી પાસ થાય એવા છે, બે મુક્ત છે, હા, એવા જબરા મુક્ત છે. અમે એટલી બધી પરીક્ષાઓ કરી છે દાદાની, વંદનીય છે. અને જે સંતો હરિભક્તો કહેવાય છે તે બધા શ્રીને બહુ જ વાલા છે, આવા જે છે તે, જેને માટે ભગવાન શ્રીહરિએ અવતાર લીધો છે. અક્ષરધામ છોડીને તેઓ અત્યારે આલોકમાં રહ્યા છે, તે રીતે સંતો અને હરિભક્તો પણ આ વખતે આવ્યા છે, તેમને તેઓ તુચ્છ કરી દેખાડે છે. મહારાજ હરિભક્તોને સુખ આપવા માટે આવ્યા છે, એવા હરિભક્તોનો દ્રોહ કરે, અપમાન કરે, તુચ્છ કરે, આ સત્સંગની રીત નથી. કોઈ એક કે બે સંત હરિભક્તની અપાર મોટપ કહે અને બીજામાં અપાર ગુણ હોય તો પણ તેને નહીં દેખ ગણીને તેના તુચ્છ ગુણોને જાહેર કરેલો. એક બેને મોટા કરી બતાવે, પોતાની રૂચિમાં સેટ થતા હોય એને, બીજા બધા ખોટા, આવું કરી બતાવે. અને બીજાના જેટલા શુભ ગુણ હોય તે બધાને દોષરૂપ કહેતો ફરે, તેને તો રઘુનાથ દાસ જેવો જાણવો. લો, ઘર ઘર કી કહાની આ છે. પોતાની રૂચિમાં મળતું હોય, પોતાના સ્વભાવને સેટ થતું હોય, આ સારો, આને ભજજો, આને જોજો, બીજાને ના જોતા. આવી રીતે અમેરિકાનો કાયદો છે, એક ઘરમાં ચાર દીકરા હોય, ચાર દીકરામાં દરેકના સ્વભાવ જુદા હોય, પણ એકને માતા પિતા વધારે પડતું પ્રોત્સાહન આપે, ત્રણને ન આપે, પાર્શિયાલિટી કરે, આવી રીતે માતા પિતા કરે એની સામે પણ દીકરાઓ ગુનો દાખલ કરી શકે છે. દીકરા તમારા છે, ચારે ચાર દીકરા તમારા માટે સરખા હોવા જોઈએ. સરખી રીતે દીકરાનું પાલન પોષણ કરો. સત્સંગમાં પણ આવું જ્યાં જ્યાં થાય છે આ બધું સ્વભાવ અને રૂચિથી થાય છે, સત્સંગની રીતથી થતું નથી. કોઈક મોટા પુરુષોએ કંઈ કીધું, જેમ કે રામાનંદ સ્વામી મહારાજનો મહિમા કયો, નીલકંઠ વર્ણીનો, સરજુદાસનો, ત્યાં ઘટના જુદી છે પાછી, એ વસ્તુ વિવેકથી લેવાની છે. પણ ઘણી જગ્યાએ આ વસ્તુની સમજણ ન હોય અને સ્વભાવને રૂચિથી જ આવું થતું હોય છે. એટલે મહારાજ કહે છે એને રઘુનાથ દાસ જેવો જાણો, પછી તે સમાધિવાળો હોય તો પણ શું. ઉપર કહ્યા પ્રમાણેની વાત સદગુરુ મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચરને કહી. આવી રીતે સ્નાન કરતા હતા, મહિમાવાળા હરિભક્તો અલગ દેખાતા હતા અને મહિમા વિનાના અલગ દેખાતા હતા. દરેક જગ્યાએ એવું છે, મહિમાવાળા અલગ દેખાય, મહિમા વિનાના અલગ દેખાય, વિવેકવાળા અલગ દેખાય, વિવેક વિનાના અલગ દેખાય. મુક્તાનંદ સ્વામીએ બધી વાતો કરી, આધારાનંદ સ્વામીએ લખી, શ્રીજી મહારાજ તો સ્નાન કરે છે, શ્રીહરિ ગંગા સાબરમતી ગંગામાં સ્નાન કરતા હતા તે વાતને આગળ કહેવા લાગ્યા. શ્રીહરિ નદીમાં સ્નાન કરીને જળથી બહાર નીકળ્યા, શ્રીનગર શહેરમાં જવાનું હતું એટલે બધા જ જરિયાની વસ્ત્ર પહેર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂરમાં શ્રીહરિ મોટેરાથી શ્રીનગર જઈને સાબરમતી નદીએ આવ્યા અને વિવેકનું સ્વરૂપ કહ્યું, એ નામે 58મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.